સ્ટુડન્ટ આજે આપણે પાંચ સાત આમ પણ હોય તે તેનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ગીત આપેલ છે તે ગીતને આપણે પહેલાં ગાહીએ અને પછી સમજીશું દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી ગધ્ધા ઉપર બેસી ડોસો માથે મૂકી પોટલી ઠસ ઠસ જાય ફસ ફસ થાય ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય ચોટલી ઉડે ફર ફર ડાળી ઉડે સરસર સર ગધાની પૂછડી લાંબી લસ તાળે ધૂજે થર ઠસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ગધડો આપેલ છે અને તેના ઉપર ડોસો બેસીને જાય છે તેના માથા ઉપર પૂટલી છે અહીં આપણે વાક્ય સમજીએ ગીતની જે પંક્તિ છે તે સમજીશું દોઢ ફૂટની દાઢીની ચાર ફૂટની ચોટલી હવે જે ડોસો છે એની દાઢી છે તે કેટલા ફૂટની છે દોઢ ફૂટની છે અને ચાર ફૂટની ચોટલી એની જે ચોટલી છે એ કેટલા ફૂટની છે ચાર ફૂટની ચોટલી છે કદ્ધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી માથા ઉપર પોટલી મૂકીને ડોસો ગધા ઉપર એટલે ગધેરા ઉપર બેઠો છે થસ જાય અને થસ જે ઠાકાયતી જાય છે ફસફસ થાય છે અને ફસ ફસ એવો અવાજ થાય છે ચોટલીના ઝૂલામાં બેસી પંખો પંખી ગીતો ગાય એની જે ચોટલી છે ડોસાની ચોટલી છે તેના ઉપર પંખીઓ બેસી અને ગીતો ગાય છે તે તમે જોઈ રહ્યા છો ત્યાર પછી ચોટલી ઉડે ફર ફર ઢોસાની જે ચોટલી છે તે હવામાં ફર ફર એવી ઉડે છે દાળી ઉડે સર અને દાળી સરળ સર અવાજ કરીને ઉડે છે ગધાની પૂંછળી લાંબી લસ જે ગધો છે ગધેડો છે તેની પૂંછડી કેવી છે લાંબી લસ છે ટાળે ધ્રુચે થરરઠસ અને ઠંડીમાં તે થરથર ઠસ ધ્રુજી રહી છે સમાચાર વાંચો અહીં આપણને સમાચાર આપેલ છે તેને વાંચીને અમારી પસંદ છે સમાચાર વાંચો વાંચો વડોદરામાં ખૂબ તાપ પડ્યો તળાવમાં લાગી આગ પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ ત્યાર પછી બીજું લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગુદડા ઓડીને સૂઈ ગયા ત્યાર પછી પોપટે પૃથ્વીની ચાર ગળી કરી વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું પછીના સમાચાર છે આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળી તણીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં ત્યાર પછી હવે આપણે અહીં વાર્તા વાંચીએ અને સમજીએ ગુરિયો ગુમ વાર્તાનું નામ શું છે ગુરિયો ગુમ ગુમ એટલે કે ખોવાઈયો ગુરિયો ગુમ એક નાનકડું ગામ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે રહેતું હતું સોમાભાઈ નામના ખેડૂત રહેતા હતા તેમની પાસે બે બળદ તેમની પાસે બે બળદ હતા એકનું નામ કાઢ્યું અને બીજાનું નામ ઘોડ્યું બંને બળદ એમને ખૂબ વાલા હતા માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે હવે બાજરી વાવવાનો સમય થયો એટલે વાવણી કરવી પડે તો એના પહેલાં શું કરવું પડે ખેતરને ખેડવું પડે સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થાય સોમાભાઈ તો ભાઈ ગોરિયો ગુમ કોમ એટલે કે ખોવાઈ જવું એક નાનકડું ગામ એક નાનકડું ગામ હતું ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે ગામમાં કોણ રહેતું હતું એક સોમાભાઈ નામના ખેડૂત રહેતા હતા તેમની પાસે બે બળદ એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોળ્યો એકનું નામ શું હતું કાળિયો અને બીજાનું નામ ગોળ્યો બંને બળદ એમને ખૂબ વાલા હતા માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે હવે જ્યારે વાવણી કરવી હોય તો પહેલા શું કરવું પડે ખેતરને ખેડવું પડે સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ હવે જે સોમાભાઈ છે એ ખેતર ખેડવા માટે બંને બળદને લઈને ગયા ત્યાર પછી અડધું ખેતર એમને ખેડ્યું ત્યાં સુધીમાં શું થઈ ગઈ બપોર થઈ ગઈ સોમાભાઈ તો ફાતુ ખાઈને આરામ કરવા સૂતા ભાતું એટલે કે બપોરનું જે જમવાનું હતું તે ખાઈ અને શું કરવા લાગ્યા આરામ કરવા સૂતા આરામ કરતા કરતા સુઈ ગયા જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાય તે જાગ્યા ત્યારે તેમણે જોયું તો તેમના જે બે બળદ હતા તેમાંથી એક બળદ ગાયબ થઈ ગયો ખેતરમાં કાળિયો જ હતો ગોળિયો તો દેખાયો જ નહીં હવે બે બળદમાંથી કાળિયો ખેતરમાં હતો જ્યારે ગોળિયો જે હતો તે દેખાયો નહીં ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોળિયો ક્યાંય ન ચડ્યો તેમને ખેતરમાં ઘણી જગ્યાએ શોધ્યું પણ જે ગોળિયો હતો તે કશી તેમને મળ્યો નહીં ગોળિયો ક્યાં ગયો હશે બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોળિયો ક્યાંય ન ચડ્યો બાજરી ઉગીને મોટી થઈ સોમાભાઈ તો રોજ ખેતરે આવે હવે જે બાજરી વાવી હતી તે ઊગીને પણ મોટી થઈ ગઈ અને સોમાભાઈ રોજ ખેતરે આવે પણ બાજરી જોઈને હરકાઈ બાજરીનો પાક થયો હતો તેને જોઈને ખૂબ ખોશ થાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંક મારો ગોળિયો નજરે ચડે પણ ગોળિયો ન ચડ્યો તે ખેતરમાં ફરી ફરીને જોતા કે મારો જે ગોળિયો છે તે ખોવાઈ ગયો છે મને મળી જાય પણ એ ગોળિયો તેમને કશે મળ્યો નહીં એ ગોળિયો ક્યાંથી મળશે બાજરી પાકી ગઈ એટલે કે બાજરીનો જે પાક હતો એ તૈયાર થઈ ગયો ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોળિયો ન ચડ્યો બાજરીના ડુંડા કાપતા પણ એમને ગોળિયો ચડ્યો નહીં ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા ચાળણીથી ચાળ્યા અને તગારામાં ભર્યા કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોળીઓ ન જડ્યો તે ન જ ચડ્યો આ બધું કાર્ય કર્યું છતાં પણ જે ગોળિયો હતો તેમને મળ્યો નહીં કૂધરામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો તોય ગોળિયો ન જોડ્યો તે ન જ ચડ્યો સોમાભાઈને તો સતત ગોળિયાના જ વિચાર આવ્યા કરી મારો ગોળિયો ક્યાં હશે ક્યાં ગયો હશે ને શું કરતો હશે ઘરના બીજા સભ્યો પણ ગોળિયાની ચિંતા કરતા હતા નવી બાજરીના પહેલાં રોટલા તૈયાર થયા સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા તમને લાગે છે કે ગુરિયો મળશે સૌની થાળીમાં બહેને એક એક રોટલો મૂક્યો છે સોમાભાઈ હતા એમના જે પત્ની હતા રેવાભાઈને એમને બધાની થાળીમાં એક એક રોટલો મૂક્યો સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે એટલે રોટલાનો જે ઉપરનો ભાગ છે એને કોપટી તો જે સોમાભાઈની દીકરી હતી સપના એને કોપટી બહુ ભાવે તેને હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટી ચીસ પાડી બાપુ આપણો ગોરિયો સુમનભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો અને કોપટી નીચે જોયો તો ગોળિયો નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો સોમાભાઈ તો નાચવા માંડ્યા મળી ગયો મળી ગયો મારો વાલો ગોળિયો મળી ગયો સાચું હોય તેનું ગપ્પું બનાવું કપું હોય તેનું સાચું બનાવું પહેલો ઉડતા ઉડતા બગલો થાકી ગયો તે પોતાની જ પાક પર સૂઈ ગયો હવે જે અહીંયા શું કહે છે કે ઉડતા ઉડતા બગલો છે થાકી ગયો અને તે પોતાની જ પાક ઉપર સૂઈ ગયો હવે પાક ઉપર કોઈ દિવસ સુવાય નહીં તેથી શું છે કાપવું હવે સાચું વાક્ય આપણે બનાવવાનું છે ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાના માળામાં જઈ સૂઈ ગયો ઉડતા ઉડતા બગલો થાકી ગયો એટલે પોતાના માળામાં જઈને સૂઈ ગયો એટલે આ સાચું વાક્ય છે તો હવે આ પ્રમાણે આપણે નીચેના વાક્ય બનાવવાના છે બીજું વાક્ય છે કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો તો અહીંયા આવશે હવે જે કીડી છે એના પગ નીચે હાથી દબાય ના દબાય હાથ કયો છે મોટો ને કીડી નાની છે આ શું છે કપ્પુ છે આ આપણે સાચું વાક્ય બનાવવાનું છે હાથીના પગ નીચે કીડી દબાય કઈ તો આવશે સાચું પછી ત્રીજું આકાશમાંથી દૂધ પાકનો વરસાદ વરસ્યો હવે આ દૂધ પાકનો વરસાદ આકાશમાંથી વરસે ના વરસે એટલે શું છે ગપ્પુ અહીંયા વાક્ય બનશે આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો આવશે સાચું ત્યાર પછી આગળનું વાક્ય જોઈએ પંખીઓ આકાશમાં ઉડે છે તો સાચું હવે આપણે તેને ગપ્પુ બનાવીને લખવાનું છે કપ્પું બનાવેલું વાક્ય પંખીઓ પાણીમાં ઉડે છે એ શું છે કપ્પુ ત્યાર પછી આગળનું વાક્ય જોઈશું ખિસકોલીએ મારું બિસ્કુ બિસ્કીટ લીધું તો એ શું છે કપ્પુ ખિસકોલીએ સાચું વાક્ય બનાવું છે ખિસકોલીએ મારું બિસ્કીટ ખાધું સાચું ત્યાર પછી આગળનું વાક્ય જોઈએ મેં આજે સવારે દૂધ સાથે અંધારું ખાધું તે શું છે કપું દૂધ સાથે અંધારું ખવાય ના ખવાય તે કપુ છે હવે એનું સાચું વાક્ય આપણે બનાવીશું મેં આજે સવારે દૂધ સાથે બિસ્કીટ ખાધું એ સાચું વાક્ય છે ત્યાર પછી સાતું મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી તો શું આવશે કપ્પુ આંબા પર ચોકલેટ ના ઊંઘે તો અહીંયા શું આવશે સાચું વાક્ય મેં આંબા પરથી કેરી તોડીને ખાધી એ સાચું વાક્ય છે ત્યાર પછી આગળનું વાક્ય જોઈએ ઉંદરભાઈએ બિલાડીને લાફવો માર્યો તો એ આવશે કપ્પુ કોણ મારે છે બિલાડી ઉંદરને લાફો મારે છે તો બિલાડીએ ઉંદરને લાફવો માર્યો એટલે આવશે સાચું ત્યાર પછી આગળનું વાક્ય છે મને મચ્છર કરડે છે તો આવશે અહીંયા સાચું મને માછલી કરડે છે શું છે ગપ ત્યાર પછી અહીં આગળ આપણે શબ્દ આપેલ છે તેને વાંચવાના છે આગળથી વાંચું અને પાછળથી પાછું કાકા હવે આપણે જે શબ્દ વાંચીએ છીએ તે શબ્દ એના એ જ વંચાશે આગળથી આપણે વાંચીશું કાકા પાછળથી વાંચીએ તો પણ એ શબ્દ આવશે કાકા પછી બીજો શબ્દ છે મામા તો પાછળથી વાંચીશું મામા દાદા પાછળથી દાદા ના ના પછી કડ ક સરસ સરસ દર દર દન કન કમ નય નય નયન મર મ કલક 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 આ પ્રમાણે શબ્દો આવશે હવે આપણે પણ યોગી શબ્દ લખવાનું છે અહીંયા તમારે જે શબ્દ તમને આવડતો હોય તે શબ્દ અહીં તમારે દર્શાવવાનો છે લખવાનો છે હવે અહીં આપણને શબ્દ આપેલ છે તે આપણે મોટેથી બોલવાના છે પહેલું જૂથ પહેલું જૂથ છે બીજું જૂથ છે અહીં શબ્દ આપેલ છે ગી ગોંધ વાંસ માન નંદન ગુણ મંત્રી દેશ લેખન જ્ઞાન ત્યાર પછી બીજા શબ્દ છે સંગીત સુગમ નિવાસ અપમાન અભિનંદન અવગુણ ઉપમંત્રી પ્રદેશ કુટેવ સુલેખન વિજ્ઞાન